आज भौतिक विज्ञान में आप एक दाखला लीजिए। दाखला है गुरुत्वाकर्षण। आ दाखला प्रमाण से तुम जी सको पृथ्वी की सपाटी पर प्रक्षेप पदार्थ निष्क्रमण झड़प 11.2 किलोमीटर पर सेकंड है। ये पदार्थ ने आना करता 3 गणी झड़पे बाहर फेंकवामां आवे छे। पृथ्वी थी अत्यंत दूर अंतरे जता ते पदार्थ की झड़प केटली हशे ए मेळवानुं छे। सूर्य और बीजा ग्रहनुं अस्तित्व अवगणो। હવે તમે જોઈ શકો છો કે ધારો કે આ પૃથ્વી છે, અહીંયાથી એક પ્રક્ષેપ પદાર્થને વી બરાબર 3 વી, જેનું દળ એમ છે, પૃથ્વીનું દળ એમ છે, ને ફેંકવામાં આવી છે અને એ જ્યારે અનંત અંતરે પહોંચે ત્યારે તેનું વેગ ધારો કે વી ડેશ હોય છે અને પ્રારંભિક કુલ ઉર્જા એટલે અહીંયા એમ કહી શકાય કે પ્રારંભિક કુલ ઉર્જા પ્રક્ષેપ પદાર્થની અને અંતિમ કુલ બરાબર કુલ ઉર્જા ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે આપણે લઈ શકાય છે। તો અહીં આપણે લખી શકાય છે કે પ્રારંભિક કુલ ઉર્જા ઉર્જા બરાબર અંતિમ કુલ ઉર્જા। પ્રારંભિક કુલ ઉર્જામાં આપણે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા અંતિમ ગતિ ઉર્જા 1/2 mv' અને અંતિમ સ્થિતિ ઉર્જા હોય છે શું છે કે અંતર અનંત હોય છે એટલે 1/2 અનંત હોય તો એ હવે આપણે બીજું પણ જાણીએ છીએ અહીંયા કે નિષ્ક્રમણ વેગ VE બરાબર વર્ગમૂળમાં 2gme ના છેદમાં આદી એટલે VE સ્ક્વેર ના છેદમાં 2 બરાબર gme ના છેદમાં આદી। આ બધી કિંમતો મૂકતા અને V બરાબર 3ve મૂકતા અને સાદું રૂપ આપતા આપણને પ્રાપ્ત થશે આ સમીકરણમાં એટલે 1/2 m 3 ve નો વર્ગ ઓછા વી સ્ક્વેર ના છેદમાં 2 m બરાબર 1/2 m v' નો વર્ગ 1/2 v' નો વર્ગ। હવે 1/2 m જે છે કોમન લેતા ને કેન્સલ થઈ જશે એટલે અહીંયા પ્રાપ્ત થશે 9e² ઓછા v² બરાબર v² એટલે v² બરાબર 8ve² બરાબર વર્ગમૂળમાં 8 એટલે v' બરાબર વર્ગમૂળમાં 8 ve। હવે વર્ગમૂળમાં 8 ve આપણે અહીં આપેલું છે 11.2 કિલોમીટર પર સેકન્ડ। આને સોલ્વ કરતા એટલે આપણને પ્રાપ્ત થશે 2√2 × 11.2 કિલોમીટર પર સેકન્ડ બરાબર 31.67 બરાબર 31.7 કિલોમીટર પર સેકન્ડ। તો આ રીતે આ દાખલાને સોલ્વ કરી શકાય છે। આ દાખલામાં આપણે જાણીએ છીએ કે એક પ્રક્ષેપ પદાર્થને પૃથ્વીની સપાટી પરથી અનંત અંતરે સુધી તેના નિષ્ક્રમણ વેગથી 3 ગણા વેગ કરીને ફેંકવામાં આવે તો તેનું અંતિમ વેગ કેટલું હશે એ આપણે મેળવવાનું છે। એના માટે પહેલાં પ્રારંભિક કુલ ઉર્જા બરાબર અંતિમ કુલ ઉર્જા બરાબર ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા પ્રારંભિક ગતિ ઉર્જા પ્રારંભિક સ્થિતિ ઉર્જા બરાબર અંતિમ ગતિ ઉર્જા વત્તા અંતિમ સ્થિતિ ઉર્જા। પ્રારંભિક ગતિ ઉર્જા આપણે જાણીએ છીએ 1/2 m 3 v² ઓછા gme m ના છેદમાં re બરાબર 1/2 m v² v² ને સૂત્ર કરતા બનાવીને અને પછી ve બરાબર વર્ગમૂળમાં 2gme ના છેદમાં re કિંમત મૂકતા સોલ્વ કરતા એટલે છેલ્લે v' બરાબર √8ve મળે અને v બરાબર 11.2 મૂકતા છેલ્લે આપણને પ્રાપ્ત થશે 31.67 કિલોમીટર પર સેકન્ડ અથવા તો 31.7 કિલોમીટર પર સેકન્ડ। આ રીતે આ દાખલાને સમજી શકાય છે। થેન્ક યુ વેરી મચ।